ઓનલાઈન ડિજિટલ ક્લાસમાં આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 વિષય એકાઉન્ટ જેમાં ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જનની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર દેવાની રકમ જે ચૂકવવાની હોય તેને લગતી આપણે આમનોંધો ભણ્યા હતા, એ જ આમનોંધોને આપણે આગળ વધારીએ છીએ. પણ આ જે આમનોંધો છે એ આમનોંધોની અંદર દેવાની ચૂકવણી માટે ભાગીદાર સ્વીકારે છે, બરાબર, એ ચૂકવવાની જવાબદારી સ્વીકારનાર ભાગીદાર છે, તો એને લગતી આપણે આજે ત્રણ વ્યવહારોની આપણે આમનોંધ ભણીશું. તો જોઈએ, પહેલો વ્યવહાર દેવી ભૂમિ રૂપિયા 15,000 ભાગીદાર બિમલ ચૂકવાનું સ્વીકારે છે. પહેલો જે સંજોગ આપણે એકો છે એ સંજોગ પ્રમાણે કીધું છે કે ભાઈ 15,000 ની દેવી ભૂમિ છે, ભાગીદાર છે બિમલ નામનો, એ ચૂકવવાનું સ્વીકારે છે, બરાબર. તો આપણે પહેલા સૌ પ્રથમ તો માનવીકર નિકાલ ખાતું આપણે દોરીએ. માનવીકર નિકાલ ખાતામાં દેવી ભૂમિ જમા બાકી ગણાય, એટલે જમા સાહેબ આ ઉધાર સાહેબ આપણે જમા બાજુની રકમ લખીશું અને ચૂકવવાની જવાબદારી સ્વીકારશું તો એની પાછી ક્રોસ એન્ટ્રી કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. એટલે પેલા માનવીકર નિકાલ ખાતું જમા થશે અને પછી શું થશે? માનવીકર નિકાલ ખાતું ઉધાર થશે. તો આપણે બંને વ્યવહારની આપણે આમનોંધ કરીએ. તો પહેલી જે આપણી આમનોંધ છે કે આપણે લખીશું કે ભાઈ દેવી હુંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે એટલે કે સંપાદન ખાતે જમા, કેમ કે એની જમા બાકી છે. માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવી છે. કેટલા રૂપિયા છે? તો કે 15,000. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આની આમનોંધ આ થાય. એની બાબત જે આપણે જોઈએ તો દેવી નું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના, બરાબર, આ રીતે આમનોંધની બાબત જે થશે, બરાબર. ત્યાર પછી જે બીજો વ્યવહાર છે, સોરી, એની જે બીજી આમનોંધ છે એ આપણે રકમ ભાગીદાર જવાબદારી જવાબદારી સ્વીકારે છે ચૂકવવાની, બરાબર. તો ચૂકવવાની જવાબદારી સ્વીકારે કે આપણે માલ મિલકત નિકાલ ખાતું શું કરીશું? અહીંયા આ જે જમા છે એ ઉધાર કરીશું. અને ઓલું રોકડ ચૂકવવાની હોય તો રોકડ બેંક ખાતે શું થતું? જમા. હવે અહીંયા ભાગીદાર સ્વીકારે છે, લાભ આપનાર થાય છે, તો આપણે ભાગીદારના મૂડી ખાતે આપણે શું કરીશું? જમા કરીશું. તો જોઈએ બીજી આમનોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા થશે, બરાબર. કેટલા રૂપિયા? તો કે 15,000 રૂપિયાની રકમ ચૂકવવામાં આવે છે. 15,000 રૂપિયા, સોરી, ભાગીદાર ચૂકવે છે એટલે એ લખવાનું તે બિમલના મૂડી ખાતે. ઓકે, બાજે આપણી પાસે તો કે ભાગીદાર બિમલે દેવી ભૂમિ ચૂકવવાનું સ્વીકાર તેના, બરાબર. તો આ ભયાનું પહેલા વ્યવહાર બી થશે. ઓકે, ત્યાર પછી આપણે નેક્સ્ટ વ્યવહાર જોઈએ કે એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને જે આપે લોન છે એ 40,000 છે, એ ચૂકવવાનું સ્વીકારે છે. જ્યાંના જેવો વ્યવહાર છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આની બે પ્રકારે આમનોંધ કરી શકાય. એક તો ડાયરેક્ટલી, એક આમનોંધ ડાયરેક્ટ દ્વારા થઈ શકે, અને બીજી આપણે આ જ વ્યવહાર પ્રમાણે આપણે એની બીજી આમનોંધ કરી શકીએ. ઓકે, બે આપણે જે સમજૂતી મેળવેલી છે એ જ પ્રમાણે આપણે આની આમનોંધ કરીશું. પહેલા શ્રીમતીજીની લોન, શ્રીમતીજી કોણ છે?
તો કે પેઢી નો ભાગીદાર નથી ત્રાહિત પક્ષ છે એટલે ત્રાહિત પક્ષ ના દેવા સાથે એ શ્રીમતી જી ની લોન ચૂકવાય એટલે આપણે એની લોન માનવી અધિકાર ખાતામાં આપણે કરવી પડે એટલે શ્રીમતી જી ની લોન છે માનવી અધિકાર ખાતામાં આપણે સૌપ્રથમ જમા બાજુ ની આવશે અને જે ભાગીદાર ચૂકવશે તો એની પાછી બીજી ક્રોસ એન્ટ્રી આપણે ઉધાર બાજુ આપી દઈશું તો આ જ રીતે એની આપણે આમનું કરીએ લખીએ આની આમનું તો કે શ્રીમતી જી ની લોન ખાતે ઉધાર એમ કે આ એક જવાબદારી છે તેવું છે એ આપણે ચૂકવવાનું છે અને તે માનવિક નિકાલ ખાતે જમા થશે બરાબર કેટલા રૂપિયા છે તો કે 40,000 ની આ લોન છે આપણે 40,000 રૂપિયા એને શું કરશું ઓકે આપણે એને ચૂકવવાનો જવાબદારી દેવું છે બંધ કરશું પાંચ પાંચ આપણે લખશું શ્રીમતીજીની લોન માલિક નિકાલ ખાતે લઈ ગયો તેના બરાબર ત્યારબાદ આપણે રકમ ચૂકવીએ છીએ જવાબદારી કોણ સ્વીકારે છે તો ભાગીદાર એ કહે છે કે હવે હું આ રકમ ચૂકવી દઈશ આ રકમ ચૂકવવાની આખી જવાબદારી હું લઈ લઉં છું તો એની ક્રોસ એન્ટ્રી માનવી અધિકાર ખાતામાં કઈ બાજુ તો કે ઉધાર બાજુ આવશે તો આપણે આમ કરીએ તો કે માનવી અધિકાર નિકાલ ખાતે ઉધાર તે ભાગીદાર સ્વીકારે છે કોઈ ભાગીદાર સ્વીકારે છે તો આ લખો જે તે ભાગીદાર ના મૂડી ખાતે જમા થશે બીજી વાત એ તમને જે જો અહીંયા ભાગીદાર નું નામ આગળ ના વ્યવહાર માં કીધું આપણે ભાગીદાર નું નામ લખી નાખ્યું અહીંયા ભાગીદાર નું નામ નથી લખ્યું એટલે આપણે જે તે ભાગીદાર ના મૂડી ખાતે જમા કરીશું કેટલા તો કે 40,000 બાજે લખી નાખીએ કોઈ ભાગીદારે શ્રીમતીજીની લોન ચૂકવવાનું સ્વીકારે તેને બરાબર ઓકે ત્યારબાદ છેલ્લો જે વ્યવહાર છે એની આમનું બરાબર અહીં જે આમ નોંધ છે એ આગળ આપણે વિસર્જન ખર્ચ ની જે આમ નોંધ કર્યા હતા બરાબર આ વિસર્જન ખર્ચ નો જે બીજો ભાગ આવે છે બીજી જે મેથડ આવે છે બીજી જે આમ નોંધ આપણે કરવાની છે એ આમ નોંધ વિશે આપણે અહીંયા ભણવાનું છે તો જોઈએ એમાં કે ભાઈ કોઈ એક ભાગીદાર પેઢી ના વિસર્જન ની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે આમાં કોઈ ભાગીદાર છે નામ કે એ ભાગીદાર શું કરે છે તો કે વિસર્જન ની કાર્યવાહી પેઢી જે બંધ કરવાની છે એની જે પ્રક્રિયા કરવાની છે એ પ્રક્રિયાની જવાબદારી સ્વીકારે છે તેના બદલા તેને મહેતાણા પેટે કેટલા રૂપિયા તો કે 20,000 ચૂકવવામાં આવવાનું છે ચૂકવવાનું નક્કી કરવું છે તો એને 20,000 રૂપિયા આપણે શું કરશું મહેતાણા પેટે ચૂકવશું અને પેઢીએ તેને ખર્ચ પેટે કેટલા અત્યારે આપી દીધા છે તો કે 12,000 તો આપી જ દીધા છે અને 20 માંથી તમે 12,000 બાદ કરો તો 8,000 રૂપિયા અત્યારે એ ભાગીદારને મળે છે બરાબર તો આ રીતે આપણે એક જ આની આમદની કરશું અને એ ચૂકવવાનું જ છે એટલે આપણે માનવિક નિકાલ ખાતામાં કઈ બાજુ લખીશું ઉધાર બાજુ લખીશું તો આમદ છે એ થોડી બીજા કરતા વિશેષ થાય છે તો આમદ આ રીતે થશે તો કે ભાઈ માનવિક નિકાલ ખાતે ઉધાર તે 12,000 ચૂકવીએ છીએ તો લખવાનું તે રોકડ કે બેંક ખાતે જમા અને બીજા 8,000 રૂપિયા ભાગીદારને લાભ પેઢીને લાભ આપનાર થયો એટલા માટે આપણે આમનું લખશું તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે બરાબર તો કરીએ વ્યવહારની આપણે આમનો અનુમાન એક જ આમનો દયા કરવાની છે તો લખીએ માનવિક નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે
बैंक खाते जमा अने ते भागीदार ना मूड़ी के चालू खाते जमा अपने खाली मूड़ी खाते विद्यालय लगे कितना रुपया कर दो के 20,000 ते उधार करना की ओके એમાંથી આપણે રોકડ રકમ જે ચૂકવી છે 12000 છે તો આપણે 12000 જમા કરીશું 20 માંથી તમે 12000 કાઢો એટલે વધે કેટલા થશે 8000 જે ભાગીદાર પાસે વધશે બરાબર છેલ્લે બાજુ આપણે એમ લખશું વિસર્જન ખર્ચની જવાબદારી ભાગીદારે સ્વીકારી અને મહેતાનો રૂપિયા 20,000 નક્કી કરેલ તેના બરાબર આ એક આપણે એની આમોદ લખીશું વિદ્યાર્થી મિત્રો આ ત્રણ વ્યવહારની જે કુલ 12 આમોદી આપણે અહીંયા કરેલી છે ઓકે તો તમને હોમવર્કમાં આપણે આગળનો જે વિડિયો હતો એ વિડિયોની જે આમોદ હતી બરાબર આમનું તમે કરાવી દીધી પણ એની પ્રેક્ટિસ માટે મેં આમનું નથી આપેલી તો હું અહીં સાથે જઈએ બંને વ્યવહારની આ અને આગળના વિડિયોની બંનેની આમનું પ્રેક્ટિસ માટે આપી દઉં છું જે પહેલી જે આપું છું કે આગળના પહેલા વ્યવહારની છે ઉદાહરણ 1 માં બરાબર તમારું જે ઉદાહરણ નંબર 1 છે તેની અંદર ચોથી અને 11 માં સંજોગની આમનું આગળના વ્યવહાર જેવી છે અને ત્યાર પછી આ જ વ્યવહારના જે આજે આપણે શીખાશી એ પણ એક ઉદાહરણની અંદર જ છે ઉદાહરણ નંબર 1 માં ત્રણ વ્યવહાર છે 8 10 અને 15 જેની તમે આમનું કરી શકો છો આ તમારી પ્રેક્ટિસ માટે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે એમાં જે બાકી રહેલ છે આમનું આપણે લઈને આવશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત